चलो विद्यार्थी मित्रों आगळना વિડિયોમાં આપણે શું શીખી ગયા સરવાળા ને બાદબાકી સેન્ટીમીટર વાળા ને મીટર વાળા સરવાળા ને બાદબાકી આપણે શીખી ગયા હવે આગળ જુઓ કે સાચો વિકલ્પ શોધી તેના પર ખરાની નિશાની કરો તો અહીંયા જો પેલું કોના પગલા સૌથી લાંબા હશે તો અહીંયા જોશો આપી છે બકરી હાથી અને ગાય ત્રણ ઓપ્શન આપેલા છે ત્રણેમાંથી સૌથી લાંબા ડગલા કોના હશે સૌથી પગલા સૌથી વધારે કોના હશે તો હાથીના કોના હોય વધારે શું હાથી મોટા મોટા ડગલા ભરે ને મોટા મોટા પગલા ભરે એટલે બકરી એના કરતા નાની છે અને ગાય પણ નાની છે હાથી કરતા ગાય નાની અને પછી બકરી એટલે સૌથી વધારે કોના પગલા હોય હાથીના હવે બીજું જો વેત આંગળ અને આંગળ પગલાથી શું માપી સકાય વેત આંગળ અને પગલાથી આપણે શું માપી સકાય શું માપી શકાય લંબાઈ વજન કે કદ શું માપી શકાય વજન કે કદ તો આપણે ખબર પડી જાય કે વજન કે કદ આપણે માપી શકવી નહીં શું માપી શકવી લંબાઈ શું માપી શકવી આપણે અહીંયા લંબાઈ કારણ કે બે તાંગળને પગલાથી આપણે શું માપી શકવી આપણે લંબાઈ માપી હોય તો મેં તમને કીધું હતું ને કે આપણે વેત કે આંગળ કે પગલા દ્વારા આપણે આ લંબાઈ માપી શકવી હવે ત્રીજું ઘર અને મંદિર વચ્ચેનું અંતર સેના વડે યોગ્ય રીતે માપી શકાય તો જો અહીંયા પેલું આંગળ ભેત અને પગલા આપેલા છે તમને બધાને ખબર કે આપણી બાજુમાં તો મંદિર ન હોય અમુકના બાજુમાં મંદિર હોય પણ આંગળ દ્વારા આપણે માપી શકવી તો બહુ વાર લાગે અને માપી પણ ન શકવી તો એ ત્રણ ઓપ્શન આપેલા છે ભેત તો ભેત દ્વારા માપી શકવી તો અહીંયા ત્રીજું શું છે પગલા તો પગલા દ્વારા આપણે માપી શકવી ને તો અહીંયા શું આવે પગલા કારણ કે ઘરથી મંદિર તો અમુક કિલોમીટર મીટર અને એના કરતા પણ વધારે હોય છે જાજા કિલોમીટર પણ હોય છે એટલે અહીંયા ત્રણ ઓપ્શન આપી છે આંગળ વેત અને પગલા તો આપણે પગલા દ્વારા માપી શકવી તો અહીંયા જો નાની બહેન બબલી તેનો મોટો ભાઈ બિટ્ટુ અને તેની મમ્મી ખાટલાની લંબાઈ વેત વડે માપે છે તો કોની વેત સૌથી ઓછી થશે શું કીધું છે કે નાની બેન બબલી તેનો ભાઈ બિટ્ટુ અને તેની મમ્મી ખાટલાની લંબાઈ વેત વડે માપે છે તો સૌથી ઓછી કોની થાય મમ્મીની કારણ કે બબલી શું છે નાની છે એટલે એની વેત શું થાય વધારે થાય ને હા અને બિટ્ટુ તો તેની વેત પણ એને બબલી કરતા વધારે થાય પણ મમ્મીની વેત શું થાય ઓછી થાય કારણ કે મમ્મી શું એ સૌથી મોટી છે એટલે બબલીની મમ્મી શું આવે અહીંયા જવાબ બબલીની મમ્મી હવે પાંચમું નમન તેના પપ્પા અને તેની મમ્મી મોબાઈલ નું માપ આંગળ થી કરે છે તો કોના આંગળ સૌથી વધુ થશે તો શું કીધું છે કે નમન અને તેના પપ્પા અને તેની મમ્મી મોબાઈલ નું માપ સેના દ્વારા કરે છે આંગળ દ્વારા અને અહીંયા શું કીધું છું વેત દ્વારા તમને બધાને ખબર પડી ને કે વેત આંગળ કઈ રીતે માપ લેવાનું તમારે અંદાજિત તેનું માપ લેવાનું અને તે આંગળથી કરે છે તો કોના આંગળ સૌથી વધુ થશે તો કોના થાય નમનના કોના થાય નમનના કેમ કારણ કે નમન શું છે સૌથી નાનો છે એટલે તેને આંગળ કેવી હોય નાની નાની એટલે તેનું આંગળનું સૌથી વધુ માપ થઈ શકે નમનના પપ્પા અને નમનની મમ્મી તો શું આવે જવાબ નમન શું આવે નમન અહીંયા આપણું આ ચેપ્ટર 13મું પૂરું થાય છે તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ ચિત્ર આપે છે પથ્થર એક બાજુ પથ્થર હોય એવા ચિત્ર છે બિલાડી દૂધ દૂધ અને કૂતરો તો તે તમારે અંદાજિત માપ થી તમારે એમ કીધું કે બે આંગળ આ દોરો પાંદડું દોરો બે આંગળ કેરી દોરો કે બે વે એક વે આ દોરો એ તે તમને સ્વાધ્યાય પોથીમાં અને પાઠ્યપુસ્તકમાં સરસ રીતે સમજાવ્યું છે અને આપણે એકલવ્ય એજ્યુકેશનની જે એપ છે તેમાં તો બહુ સરસ રીતે તમને સમજાવ્યું છે વાર્તા દ્વારા કે હરણ હોય હાથી હોય ગાય હોય તો તેને કોના ડગલા સૌથી વધારે થાય કોના ઓછા થાય તે તમને એપમાં સરસ રીતે સમજાવ્યું છે તે તમારે બધાએ ફરજિયાત એપ તમારે અહીંયા જોવાની સમજવાની અને સાથે પોથીમાં અને નોટમાં સારા અક્ષરે સરસ રીતે આપણે લખી
પક્ષીઓ આવે અને પક્ષીઓ જાય તે આપણે આગળના વિડીયોમાં જોઈશું।